ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસ એરંડા મગફળીની સારા પ્રમાણમાં આવક પ્રતિદિન થઈ રહી છે, ત્યારે એરંડા મગફળી કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. રવિ સિઝન માટે ખેડૂતોને નાણાંની ખાસ જરૂર હોય અને ખેડૂતોને સારા એવા ભાવ મળતા ઉપલેટા સહિત આસપાસમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો એમની જણસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને મગફળીની આવક 800 થી 900 ગુણીની છે. મગફળીની પ્રતિમણ 1250 થી 1350 રૂપિયા ભાવ મળી રહ્યો છે અને કપાસની અત્યારે વાત કરીએ તો 20 કિલોનો ભાવ 1600 રૂપિયાથી માંડીને 1775 થી 1780 રૂપિયા સુધી છે. ત્યારે ખેડૂતો વધારેમાં વધારે યાર્ડમાં પોતાની જણસ વેચવા માટે આવે અને સારા ભાવ અને સમયસર પૈસા મળી રહે. મારું નામ રાજ કોરાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી, એરંડાની સારી એવી આવક થઈ રહી છે. કપાસની વાત કરીએ તો કપાસના દરરોજના ઊભા પાલની અંદર 35 થી 40 વાહનો આવે છે અને શેડ ઉપર 600 થી 1000 ભારી જેવી આવક છે. 20 કિલોના કપાસના ભાવ વાત કરીએ તો 20 કિલોના કપાસના ભાવ 1600 રૂપિયાથી માંડીને 1750, 1775, 1780 રૂપિયા સુધી કપાસ વેચાય છે. તેવી જ રીતે વાત કરીએ તો મગફળીની પણ સારી એવી આવક છે. મગફળીના દરરોજના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1750 રૂપિયા સુધી મગફળી વેચાય છે અને એરંડાની સિઝન ચાલુ થતી હોવાથી એરંડાની પણ આવક સારી એવી થઈ રહી છે. એરંડાના 20 કિલોના ભાવ 1350 થી માંડીને 1400, 1450 રૂપિયા સુધી એરંડા વેચાય છે. તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાનો માલ માર્કેટિંગ યાર્ડની અંદર જ વેચો. માર્કેટિંગ યાર્ડની અંદર ઇલેક્ટ્રિક કાંટે વજન થાય છે અને માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ પણ પ્રકારની કાંટાની અંદર ભેળસેળ કરવામાં આવતી નથી અને ખેડૂતોને પણ રોકડા રૂપિયા મળતા હોવાથી માર્કેટિંગ યાર્ડની અંદર વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે તેવી તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે. મારું નામ ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ બોરડિયા, જાંજમેર ગામનો વતની. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલો. કપાસની બજાર સારી મળેલી. કપાસને અમારે છેલ્લી વીણીનો કપાસ 1740 રૂપિયામાં વેચાણો છે. મને ફાયદો મળ્યો છે અને બધા ખેડૂતને આવો ને આવો ફાયદો મળે છે. જેટલો કપાસ આવ્યો એ બધાને સારો એવો ભાવ મળે છે અને માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જાતની કાંઈ પણ ગાઈડમેલ નથી થતી અને પૈસા રોકડા આપવામાં આવે છે. હાજરમાં જ પૈસા આપી દઈએ કાંટોથી આવેલા છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.